नमस्कार दर्शक मित्रों, हूँ जिगर देवाणी, आपनुं स्वागत करूँ छूं। खबर धनाधन में शुरुआत करिए महत्वपूर्ण खबर थी। हरियाणा कांग्रेस ना दिग्गज नेता कुलदीप बिश्नोई भारतीय जनता पार्टी में जोड़ाई गया छे। तेओ गुरुवारे पार्टी में जोड़ाया था। बुधवारे तेमणे चंडीगढ़ थी आदमपुर ना धारासभ्य पदे थी राजीनामू आपी दीधुं। कुलदीप बिश्नोई धारासभ्य पदेथी राजीनामुं आपीने भाजपमां जोड्याया छे। लांबा विद्रोह बाद तेमणे पार्टी छोड़वानो निर्णय लीधो हतो। कोंग्रेसमां ताजेतरमां थयेला फेरबदल दरमियान प्रदेश प्रमुख पद माटे नामनी विचारणा न થતા તેઓ બળવાખોર બની ગયા હતા। તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને સમર્થન આપી રહ્યા છે અને જ્યારે તેઓ કોંગ્રેસમાં હતા ત્યારે પણ તાજેતરમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને સમર્થન આપ્યું હતું। જોકે બિશ્નોઈએ સ્પષ્ટ કર્યું છે કે આદમપુર પેટા ચૂંટણીમાં ઉમેદવારને લઈને ભાજપ નિર્ણય લેશે। બિશ્નોઈના ભાજપમાં જોડાવ અંગે હરિયાણાના રાજ્યસભાના સાંસદ અને આઈટીવી નેટવર્કના ફાઉન્ડર અને પ્રમોટર કાર્તિકે શર્માએ જણાવ્યું અને બિશ્નોઈએ જે નિર્ણય કર્યો છે તે એકદમ યોગ્ય છે। કુલદીપ બિશ્નોઈ ભાજપમાં જોડાયા, કોંગ્રેસ માટે આ એક મોટો ઝટકો છે। કોંગ્રેસ પાર્ટી સાથે મોટા નેતાઓનો જે રીતે સાથ છૂટી રહ્યો છે તેને જોતા એવું લાગે છે કે કોંગ્રેસ પરથી લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે। સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટ સ્ટેડિયમ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। તિરંગા યાત્રા લાલભાઈ કોન્ટ્રાક્ટ સ્ટેડિયમમાંથી કારગીલ ચોક સુધી ગઈ હતી, જ્યાં તેમનું સમાપન કરવામાં આવ્યું હતું। આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સુરત ખાતે આયોજિત તિરંગા યાત્રામાં તિરંગા ગૌરવ ગીતનું લોકાર્પણ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું। કાર્યક્રમમાં સુરત પોલીસ બેન્ડના જવાનો સહિત પાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ, શાળાના બાળકો સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। સુરત ગુરુકુળ વિદ્યાપીઠની વિદ્યાર્થિનીઓ દ્વારા દેશના સીમાડાની રક્ષા કરતા આર્મીના જવાનો માટે 1600 જેટલી રાખડી તૈયાર કરવામાં આવી છે। આ તમામ રાખડીઓ અને વિદ્યાર્થિનીઓએ લખેલો પત્ર કુપવાડા ખાતે LOC પર ફરજ બજાવતા જવાનોને મોકલવામાં આવ્યો છે। આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે સમગ્ર દેશમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના તમામ નાગરિકોને પોતાના હાલ દર 3 દિવસ સુધી તિરંગો લહેરાવવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે। ત્યારે સુરતમાંથી અત્યાર સુધીમાં 32 લાખ તિરંગા રેલવે મારફત દેશના વિવિધ રાજ્યોમાં મોકલાયા છે। આગામી દિવસોમાં આંકડો 1 કરોડ સુધી પહોંચશે। સુરત શહેરમાં કોરોનાનો પ્રકોપ યથાવત છે, ત્યારે હવે સ્વાઇન ફ્લૂના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે। અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂના કારણે 2 વ્યક્તિના મોત થયા છે। હાલમાં 32 એક્ટિવ કેસ સુરત શહેરની અંદર છે અને આ તમામ દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે અને તે પૈકી સ્વાઇન ફ્લૂના 2 દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે। મુસાફરોની માંગણી અને ભીડને કારણે વેસ્ટર્ન રેલવે દ્વારા 4 ટ્રેનોના રૂટ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। વિશેષ ભાડા સાથે દોડનારી આ ટ્રેનમાં બાંદ્રા ટર્મિનલ્સ ઇજ્જતનગર દ્વિસાપ્તાહિક વિશેષ ટ્રેન 29 જુલાઈ સુધી દોડાવવાની હતી, પરંતુ તેની સમયમર્યાદા વધારવામાં આવી છે। તેમજ હવે આ ટ્રેન 5 ઓગસ્ટ, 19 ઓગસ્ટ, 16 સપ્ટેમ્બર અને 30 સપ્ટેમ્બરના રોજ પણ દોડાવવામાં આવશે। જુલાઈ માસમાં સુરત એરપોર્ટ પરથી આવાગમન કરનારા મુસાફરોની સંખ્યામાં ઘટાડો થયો છે। જુલાઈ માસમાં સુરત એરપોર્ટ પરથી 1,01,507 મુસાફરોએ અવરજવર કરી હતી, જે પૈકી 53,000 મુસાફરો સુરત એરપોર્ટ પર વિવિધ કંપનીની ફ્લાઇટો મારફતે આવ્યા હતા। છેલ્લા 3 દિવસથી સુરતના હવામાનમાં બદલાવ આવ્યો છે અને વરસાદી માહોલ જામી રહ્યો છે, ત્યારે ગુરુવારે સવારે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાનો દોર શરૂ થયો હતો। ખાસ કરીને સુરત શહેરના ઉધના, પાંડેસરા, લીંબાયત, ઉમરા, ભટાર વગેરે વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। વરસાદી માહોલ જામતા શહેરના હવામાનમાં ઠંડક પ્રસરી ગઈ છે અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થવા સાથે શહેરીજનોએ ગરમીથી રાહત મેળવી હતી। છેલ્લા 1 સપ્તાહથી વરસાદે વિરામ લીધો હોવાથી શહેરના તાપમાનમાં વધારો થયો હતો અને શહેરીજનો અસહ્ય ઉકળાટને બફારાથી પરેશાન થઈ ગયા હતા। ગુરુવારે સવારથી વરસાદ પડતા લોકોએ રાહતનો દમ લીધો હતો।
સુરતની એક સંસ્થા દ્વારા જમ્મુ કાશ્મીરના પાલીપુરની વિદ્યાર્થીનીઓ માટે મદદ મોકલવામાં આવી છે. પાંડીપુરા ગામની સ્કૂલમાં ધોરણ 8, 9, 10, 11માં ભરતી દીકરીઓને સ્કૂલ બેગ, ડ્રેસ તેમજ પ્રયોગશાળામાં લેબોરેટરીના સાધનો, રમતગમતના સાધનો વગેરેની મદદ એક શોધ સંસ્થા દ્વારા કરવામાં આવી છે. હવે ફરિયાદ કરવા માટે પોલીસ મથકે જવાની જરૂર નથી. મોબાઈલમાં સિટીઝન ફર્સ્ટ એપમાં તમામ વિગત ભરીને એટલે ઓનલાઈન ફરિયાદ કરી શકાશે. પોલીસ એપના આધારે ફરિયાદ નોંધો તપાસ કરવામાં આવશે. તે અંગેની હિંમતનગર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે EFIRને લઈને વિદ્યાર્થીઓને સિટીઝન ફર્સ્ટ એપ ડાઉનલોડ કરવી હતી. તાજેતરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાનમંત્રી અમિત શાહના હસ્તે FIR સિટીઝન ફર્સ્ટ એપ શરૂ કરાઈ હતી. જેવા વાહન ચોરી, મોબાઈલ ચોરી કે ગુમ ચોરી હવે મોબાઈલમાં સિટીઝન ફર્સ્ટ એપમાં ઓનલાઈન ફરિયાદ દાખલ કરી શકાય છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની આર્ટસ કોલેજમાં સિટીઝન ફર્સ્ટ એપ ગુગલમાં પ્લે સ્ટોરમાં ડાઉનલોડ વિદ્યાર્થીઓને કરવી હતી. લીલાના 5 તલવાડા ગામે સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકોનો અભાવ જોવા મળ્યો. ધોરણ 4માં માત્ર એક શિક્ષક અને તે પણ પ્રજ્ઞાચક્ષુ સરપંચ દ્વારા શિક્ષણનો કરાયો બહિષ્કાર. ગામ લોકોમાં ભારે રોષ ફેલાયો છે. અમરેલીના લીલિયા તાલુકાના 5 સલાવડા ગામે સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકોનો અભાવ. ધોરણ 4માં માત્ર એક શિક્ષક અને તે પણ પ્રજ્ઞાચક્ષુ છે. ત્યારે શિક્ષકોની ઘટના કારણે લઈને 5 સલાવડાના સરપંચ દ્વારા શિક્ષણનો બહિષ્કાર કરાયો છે. આ મુદ્દે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલ દુધતના મત વિસ્તારમાં શિક્ષક મુદ્દે શિક્ષણનો થયો બહિષ્કાર થયાનું સામે આવ્યું છે. ત્યારે હવે જોવાનું રહ્યું છે કે સરકાર દ્વારા શાળા શિક્ષકોની ગત પૂરી કરશે કે કેમ, તે તો આવનાર સમય બતાવશે. રાજકોટમાં મધરાતે દાળપાડું અને પોલીસ વચ્ચે ગોળીબાર, લોહીની છોડો ઉડી, 4 ઝડપાય, 1 PSIની ઇજા. રાજકોટ અપોસ વિસ્તાર આર્મી માર્ગ પર ચિત્રકૂટ ગામ સોસાયટીમાં શેરી નંબર 2માં રિદ્ધિ સિદ્ધિ બંગલામાં ગત મધરાતે દાળપાડું ગેંગ ચોરી કરવાના ઈરાદે ઘૂસી હતી. આ દાળપાડું ગેંગ પાસે ઘાતક હથિયાર પણ હતા. જોકે આ અંગેની જાણ SOG પોલીસે થતા પોલીસ કાફલો દોડી ગયો હતો. આથી દાળપાડું ગેંગે પોલીસ પર ગણધાણીકૃત ફાયરિંગ શરૂ કરી દીધું. બાદમાં મામલો ગંભીર બનતા પોલીસે પણ વળતા જવાબમાં ફાયરિંગ કર્યું હતું. આથી પોલીસ અને દાળપાડું ગેંગના સભ્યોને ગોળી વાગતા લોહીની છોડો ઉડી હતી. આ ફાયરિંગમાં SOGના PSI DB ખેર અને દાળપાડું ગેંગના 2 સભ્યોને ગંભીર ઈજા પહોંચી છે. ધરમપુર વલસાડ જિલ્લા અંતરિયાળ વિસ્તારમાં આવેલા ધરમપુર તાલુકાના લોકો માટે આરોગ્યની સુવિધામાં વધારો થયો છે. ધરમપુરમાં 8 એકર વિસ્તારમાં 200 કરોડથી વધુના ખર્ચે આધુનિક સાધનોથી સજ્જ શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. તેનું વડાપ્રધાનના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરાશે. આ સુવિધા મળતા હવે ધરમપુરના લોકોએ અમુક રોગની સારવાર માટે બહાર ગામ જવું પડતું હતું, તે હવે નહીં જવું પડે. વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલો ધરમપુર તાલુકો જ્યાંના લોકો દવા ઓછું અને ભગવામાં વધુ વિશ્વાસ રાખતા આવ્યા છે, છેલ્લા 18 વર્ષથી શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે આવેલી નાની હોસ્પિટલમાં અને તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં એમ્બ્યુલન્સના માધ્યમથી સારવાર આપવામાં આવતી હતી. જે દરમિયાન ધરમપુર ખાતે ડાયાલિસિસ સહિતના મોટા ઓપરેશન માટે તમામ લોકોએ વલસાડ, વાપી, સુરત, વડોદરા, મુંબઈ સહિતના સમગ્ર શહેરોમાં લોકોએ ધક્કા ખાવા પડતા હોવાથી દર્દીઓ સારવાર લેતા ન હતા અને લોકોના મોત થયા હતા. જનરલે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં ડાયાલિસિસ સહિતની આધુનિક સાધનોથી સજ્જ 8 એકર જમીનમાં 200 કરોડથી વધુના ખર્ચે હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. હોસ્પિટલમાં દર્દીઓને તમામ સારવાર આપવામાં આવશે. પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરને પાણી આપવા માટે દરોથી પાણી માંગવામાં આવી રહ્યું છે, પરંતુ છેલ્લા 15 દિવસથી દરોય ખાતે કોઈ ક્ષતિના કારણે 60 લાખ લીટર પાણી ઓછું આવે છે, જેના કારણે પાલનપુરમાં પાણીની સમસ્યા સર્જાતા પાલિકાના બોર મારફત પાણી પહોંચાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. પાલનપુર શહેર પાણી માટે દરોય આધારિત છે, જેથી પાલિકા દ્વારા પાણી પુરવઠા બોર્ડ મારફતે દરોથી રોજનો 16 MLD એટલે કે 1 કરોડ 60 લાખ લીટર પાણીની માંગણી કરવામાં આવે છે. છેલ્લા 15 દિવસથી દરોયથી 5 MLD એટલે કે 60 લાખ લીટર પાણી ઓછું આવે છે, જેથી અત્યારે 1 કરોડ 10 લાખ લીટર આવે છે એટલે કે 16 MLD સામે 5 MLD પાણીમાં ઘટ આવે છે.
કે આ બાબતે પાલિકા દ્વારા પાણી પુરવઠા વિભાગને જાણ કરવામાં આવી છે, જેથી પાણી પુરવઠા બોર્ડ દ્વારા માંગણી પ્રમાણે પાણી આપવાની ખાતરી આપી છે. પરંતુ હજુ સુધી પૂરતા પ્રમાણમાં પાણી ન આપવામાં આવતા શહેરમાં પાણીની સમસ્યા સર્જાઈ છે. તો ઝડપથી પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે. અરવલ્લી ગુજરાતમાં લંપી વાયરસનો કહેર યથાવત છે. સમગ્ર ગુજરાતમાં લંપી વાયરસના લીધે પશુપાલકોમાં ચિંતા છે, ત્યારે ગુજરાતના અરવલ્લીમાં આ વાયરસને લઈને તંત્ર સતર્ક થયું છે. સાથે જ જિલ્લા કલેક્ટર નરેન્દ્રકુમાર મીણાએ લંપી વાયરસને લઈ જાહેરનામું જાહેર કર્યું છે. પશુઓને લગતા જાહેર પ્રતિબંધો લાગુ કર્યા છે. જિલ્લામાં પશુઓના હેરફેર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જિલ્લામાં પશુ વેપાર, પશુ પ્રદર્શન, પશુ સાથેની રમતો, પશુઓને એકઠા ન કરવા સહિત પશુ મેળા યોજવા પર પ્રતિબંધ, લંપી વાયરસથી મૃત્યુ પામેલા પશુના મૃતદેહને જાહેરમાં છોડી ન દેવા કે લાવવા કે લઈ જવા પર પ્રતિબંધ મુકાયો છે. કલેક્ટરનું આ જાહેરનામું 31 ઓગસ્ટ સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ થશે તો કરાશે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સાથે અરવલ્લીના વાયરમાં પણ વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં દારૂ ઘસાડવા માટે બુટલેગરો દ્વારા અવનવા કેમેરાઓ અપનાવવામાં આવે છે, પરંતુ પોલીસ બાતમીદારોના નેટવર્કથી આ કેમેરાઓને પણ નિષ્ફળ બનાવે છે. ડુંગળી પોલીસ દ્વારા વાહન પેટ્રોલિંગ દરમિયાન રિક્ષાની ઉડમાં ચોરખાના બનાવી દારૂની હેરફેર કરતા બુટલેગરોને ઝડપી પડ્યા. બનાવેલા ચોરખાના બનાવી ડુંગળી કોસ્ટલ હાઈવે પર પસાર થતા બુટલેગરો અંગે ડુંગળી પોલીસને મળી હતી બાતમી. 1,15,000ના મુદ્દામાલ સાથે 5 લોકોને વોન્ટેડ જાહેર કર્યા હતા. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાપીના પ્રવાસે જવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાપીના વ્યારા ખાતે નિર્મિત થઈ રહેલ રમતગમત સંકુલનું બપોરે 12:30 કલાકે નિરીક્ષણ કરશે. આ સંકુલ 8 એકરમાં 32,912 ચોરસ મીટરની જમીનમાં કુલ 28.69 કરોડના ખર્ચે તમામ સુવિધાઓથી સંપન્ન બની રહ્યું છે. નવજવત સંકુલનું નિરીક્ષણ કર્યા બાદ બપોરે 1:45 કલાકે મુખ્યમંત્રી તાપી જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે ફ્લેગશીપ યોજના અંગે સમીક્ષા બેઠક કરશે. અમીરગઢ તાલુકાના જયરાજ પર્વતમાળા પર પૌરાણિક તેમજ ચમત્કારિક શિવજીનું પવિત્ર સ્થળ પાડવોના સમયનું આવેલું છે અને આ સ્થળ પર પ્રતિદિન હજારોની સંખ્યામાં શિવભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે. મંદિરના પૂજારી તેમજ શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે અમીરગઢ તાલુકાના જેસ્વર પર્વત પર બિરાજમાન કેદારનાથ મહાદેવના દર્શન માટે લાખોની સંખ્યામાં શિવભક્તો આવે છે અને દર્શન તેમજ શિવજીનો અભિષેક કરી ધન્યતા અનુભવે છે. નવસારીમાં 2 જૂથો વચ્ચે થઈ મારામારીની ઘટના બની છે. જૂની અદાવત રાખી નવસારી શહેરમાં મોડી રાત્રે મારામારીનો મામલો બન્યો હતો. નવસારી કાલેવાડી ખાતે ગણેશ ગુપ્તે સહિત અન્ય ઇસમો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય વિદ્યાર્થી દળના જયનાયક નામના ઇસમ પર હુમલો થતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના 4 મહિના પહેલા જ આમ આદમી પાર્ટીએ 10 બેઠકના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે, જેમાંથી 4 બેઠક એવી છે જ્યાં ભાજપ અને કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યો 5,000થી વધુ મતથી જીતી શકતા નથી. એમાં પણ ખાસ કરીને વિયોદર, છોટાઉદેપુર, ગારાધાર અને રાજકોટ ગ્રામ્યમાં 5,000 કરતા ઓછા મતથી જીત્યા છે. ઉપરાંત એકમાત્ર નરોડા બેઠક એવી છે જ્યાં માત્ર 60,000થી વધુ મતે ભાજપની જીત થઈ છે. હવે આ 10 બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંને માટે આપની 10 બેઠકના ઉમેદવારો પડકારરૂપ બની શકે છે. બીજી તરફ જોઈએ તો 2017ની વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદ અને નરોડા બેઠક પર ભાજપના બલરામ થવાણીએ 60,142 મતોથી જીત મેળવી. રાજકોટ દક્ષિણ બેઠક પર ભાજપના ગોવિંદભાઈ પટેલ 47,121 મતથી વિજય થયા હતા. હા હું જનતાને મફતમાં રેવડી આપીશ. આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રેવડી સંસ્કૃતિ પરના હુમલાને પોતાનું હથિયાર બનાવ્યું છે અને જનતા માટે આક્રમક રીતે પોતે પ્રચાર કરવાનું શરૂ કર્યું છે. કેજરીવાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના 5 મહિના પહેલા પ્રચારને તેજ બનાવીને મફત વીજળી જેવી દાવ લગાવી છે અને આવનારા સમયમાં ઘણા મફત વચનો રજૂ કરી શકે છે. અરવિંદ કેજરીવાલ જે રીતે રેવડીમાંથી મીઠાશ લેવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
राजकीय निष्णातों ने पीएम मोदी ने मैं भी चौकीदार दाव साथ जोड़ी रहा है। गुजरात मुख्यमंत्री बनवा से लेने सतत बे टर्म सुधी देश वडाप्रधान बनवा सुधी मोदी की सफल सफर विश्लेषकों कहे कि सौंती मोटी ताकत है कि विपक्ष हमलाओं ने पोता हथियार बना महिर। चूंटणी पहला करवामां आवनार मफत योजनाओना वायदाओने लईने सुप्रीम कोर्टे बुधवारे महत्वनी टिप्पणी करी हती। सुप्रीम कोर्टे कह्युं छे कि चूंटणी प्रचार दरमियान फी रेवड़ीना वितरण वचनो गंभीर आर्थिक समस्या उभी करे छे अने आ समस्यानो सामनो करवा माटे संस्थानी जरूर छे। सुप्रीम कोर्टे आ मामले कोंग्रेस नेता अने वरिष्ठ वकील कपिल सिब्बल साथे चूंटणी पंच अने सरकार पासेथी सूचनो मांग्या छे। चीफ जस्टिस एनवी रमना जस्टिस कृष्णा मसूरी और हिमा कोहली की खंडपीठे कहूं कि नीति आयोग नाणापंच शासक और विपक्षी पक्षों रिजर्व बैंक ऑफ इंडिया और अन्य संस्थाओं पर आ मामले सूचना आपा जुए कि आ बदा पीछे रेवड़ी संस्कृति होवी जुए तेने केवी रीते रोकी शकाय। बैंके कहूं कि सारा सूचन माटे आ संस्कृति ने समर्थन करना और विरोध करना बंने सूचना आपे ते जरूरी। नेशनल हेराल्ड केस में मोटी कार्यवाही करता ईडी अधिकारियों नेशनल हेराल्ड बिल्डिंग में स्थित युग इंडिया लिमिटेड की ऑफिस से सील कर ली थी। ईडी अधिकारियों स्पष्टता की है कि एजेंसी की परवानगी विना सील करायेलो भाग खुलवामां आवशे नहीं। आ साथ कांग्रेस मुख्यालय में सुरक्षा वधारी देवामां आवी छे। जणावी दईए कि नेशनल हेराल्ड केस में ईडी अधिकारियों सोनिया गांधी और राहुल गांधी की पूछपरछ करी है। नेशनल हेराल्ड मनी लॉन्ड्रिंग केस में चली रहे ईडी अधिकारियों नेशनल हेराल्ड ऑफिस 14 स्थलों पर दरोड़ा पड़ा। बुधवार एजेंसी अधिकारियों नेशनल हेराल्ड ऑफिस से यंग इंडिया लिमिटेड की ऑफिस से सील कर दी थी। ऑफिसों के भाग परवानगी वगैरह खुलवा नहीं आए तो निर्देश मिलती माहिती मुजब ईडी की कार्यवाही बाद सावचेती पगला तरीके कांग्रेस मुख्यालय में सुरक्षा वधारी देवामां आवी छे। भारतीय पुरातत्व सर्वेक्षण एएसआई हेठळ सुरक्षित तमाम स्मारकों में 5 અને 15 ऑगस्ट दरमियान प्रवेश मफत रहेशे। एटले के देशना तमाम सुरक्षित स्मारकों में प्रवेश माटे कोई फी चूकवानी रहेशे। जणावी दईए कि 75મા स्वतंत्रता दिवस की उजवणी भागरूपे आखो देश आजादी का अमृत महोत्सव की उजवणी कर रह्यो छे तेने ध्यान में राखीने केन्द्र सरकार आ निर्णय लीधो छे। केन्द्रीय संस्कृति और पर्यटन मंत्री जी किशन रेड्डी बुधवारे आ माहिती आपी सोशियल मीडिया पर जाहरात करता रेड्डी एएसआई निवेदन शेयर कर्युं। तेमां कहेवामां आव्युं छे कि तहेवारना भागरूपे 5 થી 15 ऑगस्ट सुधी कोईपण टिकेटवाळा केन्द्रीय रीते सुरक्षित स्मारकों तेमज पुरातत्वीय स्थानना संग्रहालयों पर कोईपण फी लेवामां आवशे नहीं। गुजरात में जुलाई मास में थयेला वरसादी राज्य में कुल 70% वरसाद नोंधायो छे। राज्य में अत्यार सुधी सीजनों 23.20 ઇંચ વરસાદ નોંધાયો છે। ગત વર્ષે 2 ઓગસ્ટ સુધીમાં 11.89 ઇંચ સાથે સિઝનનો માત્ર 36% વરસાદ નોંધાયો। હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના અનેક જિલ્લામાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે। બીજી બાજુ ઓગસ્ટમાં ભારે વરસાદની શક્યતાઓ નહીવત છે। राज्य में उत्तर गुजरात में सौथी ओछो वरसाद थी खेडूतो चिंतित थया छे। राज्य में चालू वर्षे अंदाजित 70.24 લાખ हेक्टर थी वधु विस्तार में खरीफ पाकनुं वावेतर थयुं छे। ज्यारे भारे वरसाद थी असरग्रस्त जिल्लाओं में हाल खेडूतो द्वारा वावणी चालू छे। ભારતની મહિલા જુડો ખેલાડી તુલિકા બાને બુધવારે બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સમાં મહિલાઓના 78 કિલોગ્રામ ભાર વર્ગમાં ગોલ્ડ મેડલ જીતવાનું સપનું તૂટી ગયું। ફાઇનલ મુકાબલામાં તેમને ગત વખતે વિજેતા સ્કોટલેન્ડની એલિંગ્ટનની સામે હારનો સામનો કરવો પડ્યો। ફાઇનલ મુકાબલામાં તુલિકાએ શાનદાર શરૂઆત કરતા પહેલા પોઈન્ટ મેળવ્યો, પરંતુ ત્યારબાદ સ્કોટલેન્ડના ખેલાડીઓએ તેમને કોઈ મોકો ન આપ્યો। निराशाजनक हार बाद तुलिका ने सिल्वर मेडल से संतोष मेळव्यो हतो। भारतीय स्क्वॉश सिंगल इवेंट में प्रथम वक्त कोई मेडल मळ्यो छे। ब्रॉन्ज मेडल ली आ मैच में सौरव घोषाले मुकाबले इंग्लेंडना जेम्स विल्स्ट्रॉक की हता। शुरुआती सौरव अहीं मजबूत पकड़ बनावी अने तेमणे 3 સેટ में जीत मेळवी। આણંદ શહેરમાં વેટરનરી કોલેજના વિદ્યાર્થીઓની સ્ટાઇપેન્ડમાં વધારો કરવાની માંગ સાથે શરૂ થયેલી અચોક્કસ મુદતની હડતાલના આજે ત્રીજા દિવસે વિદ્યાર્થીઓ દ્વારા પોતાના લોહીથી અંગૂઠાનું નિશાન લગાવેલા પત્રો મુખ્યમંત્રીને લખ્યા હતા।
આણંદની વેટરનરી કોલેજના વિદ્યાર્થીઓ સહિત ચાર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સ્ટાઇપેન્ડમાં વધારો કરવાની માંગ સાથે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરેલા છે. આજે હડતાલના ત્રીજા દિવસે વિદ્યાર્થીઓ દ્વારા પોતાના લોહીથી અંગૂઠાનું નિશાન લગાવેલા પોસ્ટકાર્ડ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પોસ્ટ કર્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા જ્યાં સુધી સ્ટાઇપેન્ડ વધારો નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખી દરરોજ જુદા જુદા કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. આણંદ જિલ્લાના પેટા તાલુકાના રવિપુરાથી મોરડ જવાના માર્ગ ઉપરથી મહેણાઓ પોલીસે બાતમીના આધારે રિવોલ્વર સાથે એક યુવકને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી રિવોલ્વર અને કારતૂસ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. રિવોલ્વર સાથે યુવક ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. મહેણાઓ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો ત્યારે પોલીસે બાતમીના આધારે સમગ્ર વિસ્તારમાં વોચ ગોઠવી હતી. પોલીસે બાતમીના વર્ણન મુજબ યુવક આવી જતા તેની પૂછપરછ કરી તલાશી લેતા કમરના ભાગેથી દેશી બનાવટની રિવોલ્વર મળી આવી હતી. આ સાથે તેની પાસેથી 6 કારતૂસ પોલીસે કબજે કર્યા હતા. બનાસકાંઠાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વેટરનરી કોલેજના વિદ્યાર્થીઓ ઇન્ટર્નશીપનું વધુ વધારવા મુદ્દે રેલી યોજી હતી. બનાસકાંઠાના દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વેટરનરી કોલેજના વિદ્યાર્થીઓ ઇન્ટર્નશીપનું વધુ વધારવાની માંગ સાથે રોડ પર ઉતર્યા હતા. પાલનપુરના એરોમા સર્કલથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી વિદ્યાર્થીઓ સૂત્રોચ્ચાર કર્યા હતા. સરદાર કૃષિ વેટરનરી કોલેજ કાંગની યુનિવર્સિટીના રેજા હેઠળની દાંતીવાડા આણંદ જૂનાગઢ અને નવસારી કોલેજના વિદ્યાર્થીઓ અનિશ્ચિત હડતાલ પર છે. વેટરનરી વિભાગના વિદ્યાર્થીઓને તેમને મળતું ઇન્ટર્નશીપ ભથ્થું ₹42,000થી વધારી ₹18,000 કરવાની માંગને લઈને વિદ્યાર્થીઓ હડતાલ પર છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વેટરનરી વિભાગના 320 વિદ્યાર્થીઓ મંગળવારે ધરણા કર્યા હતા. પાલનપુર ટાઉન હોલ ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે કાયદાકીય જાગૃતિ શિબિર યોજાઈ. શિબિરમાં મહિલાઓને લગતા કાયદાઓ, નારી અદાલતો, મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક કલ્યાણકારી યોજનાઓની જાણકારી અપાઈ હતી.